वेलकम बैक। हवे बात करिए रस अने स्वादथी भरेली स्ट्रॉबेरीनी। स्ट्रॉबेरी नाम सांभळता ज आपना मुंहमां पाणी आवी जशे, परंतु हवे तमारे तेना माटे नैनीताल, देहरादून, हिमाचल प्रदेश के महाराष्ट्रथी आयात थती स्ट्रॉबेरीनी राह नहीं जोवी पड़े, कारण के गुजरातना दाहोद जिल्लाना खेडूतोए स्ट्रॉबेरीनी दुनियामां पग मूकी दीधो छे। ठंडा प्रदेशमां थती स्ट्रॉबेरीनुं गुजरातना आदिवासी खेडूतोए केवी रीते कर्युं छे सफळ उत्पादन, जोईए आ अहેવાલમાં। લીલાછમ છોડમાં લટકતી સ્ટ્રોબેરી જોઈને તમને મોઢામાં પાણી આવી ગયું હશે। એટલું જ નહીં, સ્ટ્રોબેરીના ખટમીઠા સ્વાદનો ચટકો દાઢે પણ વળગ્યો હશે। તો હવે તમારે તેના માટે નૈનીતાલ, દેહરાદૂન, હિમાચલ પ્રદેશ કે મહારાષ્ટ્રથી આયાત થતી સ્ટ્રોબેરીની રાહ નહીં જોવી પડે, કારણ કે ગુજરાતના દાહોદ જિલ્લાના ખેડૂતોએ સ્ટ્રોબેરીની દુનિયામાં પગ મૂકી દીધો છે। તેઓ હવે સ્ટ્રોબેરીના ઉત્પાદનમાં દાહોદની ઓળખ ઉભી કરી રહ્યા છે। મહત્વનું છે કે દાહોદ જિલ્લાના દેવેન્દ્ર રાઠોડ નામના એક ખેડૂતે હાલ આણંદ બાગાયત વિભાગ અને સદગુરુ ફાઉન્ડેશનના ટેકનિકલ સપોર્ટ દ્વારા સફળ રીતે સ્ટ્રોબેરીનું ઉત્પાદન કર્યું છે। ગયા વર્ષે પાંદડી મુકામે 400 પોદાની જ્યારે સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી ત્યાં મેં મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન મને લાગ્યું કે આ સ્ટ્રોબેરીની ખેતી અહીંયા થઈ છે તો મારા ત્યાં કરબાડા ગામમાં બી થશે, હું પણ એની અંદર સક્સેસ જઈશ। એમ કરતા મેં એક આપણે સદગુરુ ફાઉન્ડેશનના કર્મચારી છે નરેશભાઈ, એમનો સંપર્ક કર્યો। એમના સંપર્ક કર્યા પછી આ સ્ટ્રોબેરીની ટોટલી મેં માહિતી લીધી। માહિતી લીધા પછી જ્યારે સ્ટ્રોબેરી કેવી રીતે રોપવાની છે, શું કરવાનું છે, બધી માહિતી લીધા પછી અમે આણંદ કૃષિમાંથી અમે આ પોદાની માંગણી કરી, ત્યારે આણંદ કૃષિએ અમને પુનાથી આ છોડવા મંગાવી આપ્યા। ગરબાડાના ખેડૂતે સદગુરુ ફાઉન્ડેશનના દેવેન્દ્ર રાઠોડના માર્ગદર્શન નીચે 2000 જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર કર્યું હતું। આ માટે તેમણે સિંચાઈ માટે ટપક પદ્ધતિ અને મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, જેમાં માત્ર એક મહિનામાં 22 કિલો જેટલી સ્ટ્રોબેરીનું ઉત્પાદન થયું છે। એટલું જ નહીં, આ તમામ 22 કિલો જેટલી સ્ટ્રોબેરીનું ઘરે બેઠા 300 રૂપિયા કિલોના ભાવે વેચાણ પણ થઈ ગયું છે। વાત ત્યાં સુધી કે છોડ પર સ્ટ્રોબેરી લાગે તે પહેલા જ લોકો બુકિંગ કરાવી નાખે છે। જ્યારે મારે આના છોડવાને રોપવાનું થયું ત્યારે નરેશભાઈને બોલાવ્યા, કેવી રીતે રોપવાના છે, શું આપવાનું છે, કેવી રીતે પાણી આપવાનું છે, શું નહીં આપવાનું, એ બધું માર્ગદર્શન લીધા પછી અમે આ છોડવા રોપ્યા છે। 32મા દિવસે મારા અને સ્ટ્રોબેરી પર એક ફૂલ આવી ગયું। ફૂલ આવ્યા પછી મને અહેસાસ થઈ કે હવે મારે સ્ટ્રોબેરી લાગવાનું ચાલુ થઈ ગયું છે। ધીરે ધીરે કરતા જઈને 8 દિવસની અંદર મેં કરીબ 14-18 કિલોનું મેં માર્કેટિંગ કરી નાખ્યું છે, અને એ બી 300 રૂપિયાના ભાવે। અને સ્ટ્રોબેરી અત્યારે તમે જોઈ શકો કે સારામાં સારી છે, ક્વોલિટી સારી છે, ઉત્તમ ક્વોલિટીના છે, અને સ્વાદ બી સારામાં સારો છે, જે અત્યારે બજારમાં વેચાય છે એના કરતા પણ સારામાં સારો સ્વાદ મળે છે। આપને જણાવી દઈએ કે દાહોદ જિલ્લો પથરાળ અને ડુંગરાળ ભૂભાગ ધરાવે છે, જેથી અહીંના મોટા ભાગના ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરી ઘઉં, મકાઈ, ડાંગર અને ચણા જેવા પાકનું જ વાવેતર કરતા હોય છે। ત્યારે હવે ટપક પદ્ધતિ અને મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરી ખેડૂતો શાકભાજી સહિત ફળ ફ્રૂટની પણ ખેતી કરતા થયા છે, જેના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે। અને સ્ટ્રોબેરીની ખેતી તરફ અમારા ગામના લોકો તમામ વળી રહ્યા છે અને એ ખેતીમાં સારું ઉત્પાદન મળે છે, અને ઔદ્યોગિક ખેતી તરફ તમામ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। સ્ટ્રોબેરીની ખેતી કરવાથી એમાં આવકનો વધારો થાય છે। ગરબાડામાં ખેતી સ્ટ્રોબેરીની સારી છે અને એમને જોઈને ઔદ્યોગિક ખેતી તરફ વળ્યા છે ખેડૂતો, અને ખેડૂતો આનામાં સારી ઇન્કમ લે એ માટે સક્ષમ છે બધા। હા, અમે પણ આના તરફ સ્ટ્રોબેરી તરફ વળ્યા છે અને ઔદ્યોગિક ખેતી તરફ વળ્યા છે। આદિવાસી વિસ્તારમાં સ્ટ્રોબેરીના ઉત્પાદન પરથી એટલું તો ચોક્કસથી કહી શકાય કે ગુજરાતનો ખેડૂત કૃષિ ક્ષેત્રે પ્રયોગો કરીને સમૃદ્ધિની રાહ કંડારી રહ્યો છે। આ પ્રકારના પ્રયોગોથી પાણીનો બગાડ અને નિંદામણ ખર્ચ તો બચે જ છે, સાથે સાથે ઓછા ખર્ચ અને પાણીમાં પણ સારું ઉત્પાદન મેળવી શકે છે। ધ્રુવગીરી ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, દાહોદ।